હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું હસમુખ પટેલ, જેઓ આઈપીએસ ઓફિસર છે અને એડિશનલ ડીજીપી છે, તેમણે પંચાયત સેવા પસંદગી મંડળનો વધારાનો ચાર્જ સંભાળે છે. ત્યારબાદ તલાટી તથા જુનિયર ક્લાર્કની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સફળતાપૂર્વક તેનું પરિણામ પણ જૂન મહિનામાં જાહેર કરી દીધેલ છે. ત્યારે હમણાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહી છે, ત્યારે તલાટી તથા જુનિયર ક્લાર્કના ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને અગત્યની માહિતી સાહેબે આપી છે, જે તમામ ઉમેદવારે નોંધવા જેવી છે. કોમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર ભરતીની જાહેરાતની છેલ્લી તારીખે માન્ય હોવું જરૂરી નથી, તે પછી મેળવેલું પણ ચાલે. જે ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર ન હોય તેવા માન્ય સંસ્થાનો કોર્સ કરી નિમણૂક પત્ર મેળવતા પહેલાં પ્રમાણપત્ર મેળવી લે. દસ્તાવેજ ચકાસણી દરમિયાન કોમ્પ્યુટરનું જ્ઞાન પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત નથી, પરંતુ રજૂ કરવું ઉમેદવારના હિતમાં છે, જેથી તેમાં ખામી હોય તો ઉમેદવારનું ધ્યાન દોરી શકાય, જેથી નિમણૂક પત્ર વખતે ઉમેદવારોને તકલીફ ન પડે. જે ઉમેદવાર પાસે માન્ય પ્રમાણપત્ર નહીં હોય તેમને નિમણૂક પત્ર મળશે નહીં, તથા એટેસ્ટેશન ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહે છે. પૂરતી વિગતો ન ભરવાને કારણે ઉમેદવારને ફરી ઈમેલ કરવાના થાય છે, જેના કારણે પ્રક્રિયામાં વિલંબ થાય છે. એટલે કે મિત્રો, હસમુખ પટેલ સાહેબે ઉમેદવારના પ્રશ્નોના જવાબ આપી દીધા છે કે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર દસ્તાવેજ ચકાસણી વખતે ફરજિયાત નથી, પરંતુ નિમણૂક પત્ર લેતા પહેલાં કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ, તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ, તથા એટેસ્ટેશન ફોર્મમાં તમામ વિગતો ફરજિયાત ભરવાની રહે છે. તેમાં ન ભરવાને કારણે વિગતો નિમણૂક પત્ર આપવાની પ્રક્રિયામાં પણ વિલંબ થઈ શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.